दाखला नंबर सात, एक्स अंडर रूट एक्स प्लस टू, तो अहीं आपणे आने लखीए कि आई बराबर संकलन ऑफ एक्स एक्स प्लस टू नी उपर एक दुत्यांश डीएक्स। तो हवे आ एक्स नी एक घात छे अने अहीं एक आखा कंस नी उपर एक दुत्यांश घात छे, तो तमे क्यारे पण आ एक्स ने आनी अंदर गुणी सको नहीं। एना माटे तमारे अहीं एक दुत्यांश घात होय अने अहीं एक्स प्लस टू होय तो तमे अंदर गुणी सको। तो आपणे आदेश लईए, अहीं કૌંસની અંદર શું છે x પ્લસ ટુ એના બરાબર t, આદેશ લેતા ઓકે, તો આનું વિકલન કરો x પ્લસ ટુનું શું થઈ જાય dx અને આનું શું થઈ જાય dt, બરાબર, જ્યાં dx છે ત્યાં ખાલી dt મૂકવાનું। હવે જ્યારે તમે i બરાબર લખશો કે i બરાબર x x પ્લસ ટુની ઉપર એક દુત્યાંશ ઇન્ટુ dx મૂકો x ની જગ્યાએ, तो अहीं एक्स की जगह अपनी पास कई नहीं, तो अहीं जाओ ज्यां आदेश लीधो तो त्यां त्यांथी एक्स ने करता बनाओ, तो एक्स बराबर टी माइनस टू, बराबर आवुं तमे लखी सको। तो अहीं आपणे शुं लखशो तो कि टी माइनस टू अने एक्स प्लस टू बराबर शुं लखाशे तो कि टी अने ऊपर आवशे एक दुत्यांश घात इंटू डी एक्स सॉरी डी टी ओके, तो डी एक्स की जगह शुं थई गयुं डी टी। तो हवे आ जे पद आव्युं एनुं आपणे संकलन करवुं पड़े, तो टी एक दुत्यांशने अंदर गुणीए तो टी नी उपर एक घात हती एक दुत्यांश अंदर आवे, तो एक प्लस एक दुत्यांश डी टी माइनस अहींया केटला छे तो के टू टी अंदर गुणीए एटले टी नी उपर एक दुत्यांश घात इंटू डी टी। हवे आने आपणे संकलन करी शकीए, तो केटली घात आपी छे बे एका बे ने एक त्रण, त्रणना छेदमां बे, तो आनु विकलन करिए तो टी नी त्रणना छेदमा बे घात प्लस एक, त्रणना छेदमा बे घात प्लस एक माइनस टू टी एक दुत्यांश घात छे तो एनी अंदर प्लस उमेर तो एक दुत्यांश प्लस वन अने एक दुत्यांश प्लस वन प्लस सी, बराबर छे आ रीतनो आया। हवे आनी आपणे गणतरी करिए तो आपणो जवाब आवी गयो के आई बराबर કેટલા આવશે તો કે ટીની ઉપર બે એકા બે અને ત્રણ પાંચ, પાંચના છેદમાં બે, છેદમાં પણ શું આવે પાંચના છેદમાં બે માઇનસ ટુ ટી એક દુત્યાંશ પ્લસ એટલે ત્રણના છેદમાં બે, છેદમાં પણ ત્રણના છેદમાં બે અને પ્લસ સી। હવે આને છેદમાં પદ છે એને ઉલટાવી દઈએ તો બે ઉપર આવે તો બેના છેદમાં પાંચ, અહીંયા શું વધશે ટીની ઉપર પાંચના છેદમાં બે માઇનસ બે દુને ચાર છેદમાં ત્રણ ટીની ઉપર ત્રણના છેદમાં બે અને પ્લસ સી, આ બે હતા એ ઉપર જતા એટલે બે દુ ચાર થાય। હવે આની અંદર ટીની કિંમત મૂકવાની, તો ટી બરાબર તમે શું ધાર્યું હતું એક્સ પ્લસ ટુ, તો કે આઈ બરાબર બે એના છેદમાં પાંચ, ટીની જગ્યાએ શું આવશે તો કે એક્સ પ્લસ ટુ એની ઉપર ફાઈવ ના છેદમાં ટુ માઇનસ ફોર બાય થ્રી, ટીની અંદર શું આવશે એક્સ પ્લસ ટુ અને થ્રી બાય ટુ અને પ્લસ સી। તો આ રીતે તમે એને ગણી શકો, આદેશની રીત લઈ આપણે આ રીતે કોઈ પણ દાખલાને ગણી શકીએ। ચલો જુઓ દાખલા નંબર આઠ, અહીંયા આપ્યું છે એક્સ અંડર રૂટ વન પ્લસ ટુ એક્સનો સ્ક્વેર અને એની ઉપર એક દુત્યાઉ અંડરરૂડમાં આપ્યું છે, બરાબર। હવે આપણે એને લખીએ તો આપણે આ રીતે લખી શકીએ આઈ બરાબર સંકલન ઓફ એક્સ વન પ્લસ ટુ એક્સનો સ્ક્વેર ઉપર એક દુત્યાંશ ઘાત ઇન્ટુ ડી એક્સ। તમે ક્યારેય પણ આ એક્સને આની અંદર ગુણી શકો નહીં, બરાબર છે। જુઓ તમને આવું આપ્યું હોય કે એક્સ અને એ પ્લસ બીનો સ્ક્વેર, તો આ એક્સને ક્યારેય અંદર ના ગુણાય કેમ કે આ એ પ્લસ બીનો સ્ક્વેર એટલે એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર છે। હા હવે તમે આને એક્સને અંદર ગુણી શકો, બરાબર, એ રીતે અહીંયા એક દુત્યાંશ ઘાત છે આખા કૌંસની ઉપર, અહીંયા બાર એક્સ છે એટલે એક્સને તમે અંદર ના ગુણી શકો, તો એના માટે આપણે કંઈક ધારવું પડશે। તો આપણે વન પ્લસ એક્સ સ્ક્વેર બરાબર શું કરશું તો અહીં વન પ્લસ ટુ એક્સનો સ્ક્વેર બરાબર ટી, આદેશ લેતા। જો તમે આને આદેશ તરીકે લેશો તો શું આવશે વનનું ઝીરો,
2x નો સ્ક્વેર એટલે શું થઈ જશે 4x dx, કેમ કે 1 નું 0 થઈ જાય, આ બે આગળ આવે એટલે 2 દુ 4x dx અને બરોબર dt, એટલે કે dx ની જગ્યાએ તમે શું લખી શકો 1/4x dt, બરાબર છે. તો જોઈએ, જો આવી ગયું 1+2x નો સ્ક્વેરની જગ્યાએ t લખાય dx બરોબર 1/4x dx dt. તો હવે આપણે જ્યારે આની અંદર કિંમત મૂકીએ કે i બરોબર x ઇન્ટુ 1+2x નો સ્ક્વેર ની ઉપર 1/2 ઇન્ટુ dx કિંમત મૂકો, તો અહીંયા આપણે x ની કિંમત એમને મૂકીએ, અહીંયા 1+2x નો સ્ક્વેર એના બરાબર આપણે શું લીધું t, તો t ની ઉપર કેટલી ઘાત આવશે, તો કે 1/2 ઘાત ઇન્ટુ dx, dx ની જગ્યાએ તમે શું લખી શકો 1/4x dt, બરાબર. તો આની અંદર xx ઉડી જશે, જો તો આપણી પાસે શું વધ્યું 1/4 ટી ની ઉપર 1/2 ઇન્ટુ dt. હવે તમે આનું સંકલન કરી શકો, 1/4 ટી ની ઉપર 3/2 છેદમાં 3/2 અને પ્લસ સી, તો આ બેને ઉપર જવા દો, તો નીચે શું વધશે 4 × 3 ટી ની ઉપર 3/2 અને પ્લસ સી, તો બે વડે ઉડાડો તો i બરોબર 1/6 અને t એટલે કેટલા, તો કે 1+2x નો સ્ક્વેર t ની જગ્યાએ આ મૂક્યું આપણે, અને ઉપર કેટલી ઘાત, તો કે 3/2 અને પ્લસ c. તો આ જે હતો એ તમારો શું આવશે, આન્સર આવશે કે 1/6 1+2x નો સ્ક્વેર 3/2 પ્લસ c. તો આ રીતે આપણે આન્સર લાવી શકીએ. હવે આગળ જોઈએ, આપણને ફરી એક નવમો દાખલો આપ્યો છે, એમાં આપ્યું છે 4x+2 √x² + x + 1. તો અહીંયા આપણે કિંમત લખીએ કે i બરોબર શું આપ્યું છે, તો કે સંકલન ઓફ 4x+2 √x² + x + 1 ઇન્ટુ dx થઈ ગયું ને. તો હવે આના બરોબર તમે કંઈક ધારી શકો, ધારો કે અહીં x² + x + 1 બરોબર t, શું લઈશું આદેશ લેતા, આદેશ લઈ લો એટલે સીધું એનું શું કરવું પડે, વિકલન, આનું વિકલન કરો, xનું શું થઈ જશે 2x, 1નું શું થઈ જશે 1, dx અને tનું શું થઈ જશે dt, બરાબર. હવે આ જે કિંમતો હતી એને આપણે અહીંયા મૂકીએ, i બરોબર 4x+2 છે તો એમાંથી 2 કોમન કાઢો, તો શું વધશે 2x+1, અને આ જે પદ હતું એને લખશું x² + x + 1 ની ઉપર 1/2 ઇન્ટુ dx. હવે કિંમત મૂકો, તો જુઓ અહીંયા શું આપ્યું છે x² + x + 1 એની જગ્યાએ તમે શું લખો t, તો સંકલન ઓફ 2 આની જગ્યાએ શું લખશો t, એની ઉપર આવશે 1/2 ઘાત, બરાબર, અને 2x + 1 dx છે એની જગ્યાએ dt, તો જો અહીંયા આપણે આપેલું છે 2x + 1, અહીંયા આપ્યું છે dx, તો એની જગ્યાએ શું લખાશે dt, અને આગળ શું વધ્યું 2, તો 2x + 1 dx ની જગ્યાએ dt અને આની જગ્યાએ લખ્યું 1/2, બરાબર. તો આપણી પાસે આવું સમીકરણ આવ્યું કે 2t ની ઉપર 1/2 ઘાત ઇન્ટુ dt. હવે આનું આપણે સંકલન કરવાનું, તો 2 આગળ t ની ઉપર 1/2 ઘાત છે, તો 1/2 + 1/1/2 + 1 અને પ્લસ c, હા, આની અંદર નીચે આપણે ગોઠવીએ તો શું આવશે i બરોબર 2t ની ઉપર 3/2 ઘાત અને અહીંયા પણ 3/2 ઘાત અને પ્લસ c, આ 3/2 ઘાત ઉપર જતી રહી, તો 4/3, કેમ કે 2 ઉપર જાય એટલે 2 × 4 4/3 ટીની 3/2 ઘાત, તો t બરોબર કેટલા છે, તો કે x² + x + 1 ની ઉપર 3/2 ઘાત અને પ્લસ c. તો આ રીતનો આપણે આન્સર લાવી શકીએ, બરાબર. તો આ રીતે આપણે આદર્શની રીતે ગણી શકીએ. ચલો જુઓ દાખલા નંબર 10, એની અંદર આપ્યું છે આપણને 1/x - √x. તો હવે
આપણે સંખ્યાને વિચારીએ તો એક્સ માઇનસ અંડરરૂટ એક્સ છે, બીજું કંઈ તો આપ્યું નથી, નહીં ઉપર કંઈ આપ્યું છે, નથી કંઈ ભાગ પડતા. તો આપણે એક વસ્તુ વિચારીએ કે આમાંથી કોમન નીકળે. એક્સનો મતલબ એવો થાય કે એક્સ એટલે અંડરરૂટ એક્સ ઇન્ટુ અંડરરૂટ એક્સ. તમે જ્યારે એક્સને બે ભાગ પાડો તો શું થઈ જાય, એક્સના અંડરરૂટ એક્સ અંડરરૂટ એક્સ. તો અંડરરૂટ એક્સને તમે કોમન કાઢી શકો. તો જોઈએ આપણે, ચલો I બરોબર સંકલન ઓફ વન એક્સ માઇનસ અંડરરૂટ એક્સ. ઓકે, તો હવે વન એક્સના બે ભાગ પડે, અંડરરૂટ એક્સ ઇન્ટુ અંડરરૂટ એક્સ માઇનસ અંડરરૂટ એક્સ ઇન્ટુ ડીએક્સ. બરાબર, આમાંથી તમે અંડરરૂટ કોમન કાઢો છો તો શું આવે છે, વન અંડરરૂટ એક્સ જો કોમન નીકળતા હોય તો અંદર આવશે અંડરરૂટ એક્સ માઇનસ વન. ઓકે, તો આટલું આવ્યું. હવે આને કંઈક ધારી શકો તમે કે અંડરરૂટ એક્સ માઇનસ વન બરોબર ટી આદેશ લેતા. બરાબર, આના બરાબર તમે ટી આદેશ લઈ લો તો અંડરરૂટ એક્સ માઇનસ વન બરોબર ટી. તો આનું વિકલન થાય, યાદ કરો અંડરરૂટ એક્સનું વિકલન શું થતું હતું, કે એકના છેદમાં બે વર્ગમૂળમાં એક્સ. ગમે ત્યારે આવું આપ્યું હોય, ફરી એકવાર જુઓ, એક્સની ઉપર જો તમારી એક દૂત્યાંશ ઘાત હોય અને આનું વિકલન કરવાનું છે તો તમે શું લખશો, એક દૂત્યાંશ એક્સ વન અપન ટુ માઇનસ વન. કેમકે એમાં એન એક્સ એન માઇનસ વન થાય, એટલે અહીંયા એક ઘાત ઓછી કરો તો એક્સની માઇનસ વન અપન ઘાત હોય એ છેદમાં જાય, તો એને કારણે શું આવશે કે અંડરરૂટ એક્સ માઇનસ વન બરોબર ટી. આનું વિકલન કરો તો આવશે એકના છેદમાં ટુ અંડરરૂટ એક્સ ડીએક્સ બરોબર ડીટી. બરાબર, આ રીતનું કંઈક થઈ શકે. હવે આગળ લખીએ આપણે કે આપણી પાસે જો અંડરરૂટ એક્સ માઇનસ વન બરોબર ટી ધાર્યા અને ડીટી બરોબર તમે આટલું લખી શકો. તો હવે આપણે જ્યારે લખીએ ત્યારે શું થશે, આઈ બરોબર રકમ લખો પહેલાં. તો આપણી પાસે રકમ શું હતી, એક અંડરરૂટ એક્સ ઇન્ટુ અંડરરૂટ એક્સ માઇનસ વન ઇન્ટુ ડીટી બરોબર છે ડીએક્સ. હવે જો તમે કિંમત લખો તો શું આવશે, એકના છેદમાં અંડરરૂટ એક્સ. તો અંડરરૂટ એક્સની કિંમત આપણી પાસે નથી, પણ આપણી પાસે ડીએક્સની કિંમત છે. આને જો તમે કરતા બનાવો તો ડીએક્સ બરોબર શું લખાય, ટુ અંડરરૂટ એક્સ ડીટી. તો તમે ડીએક્સની જગ્યાએ જો આટલી કિંમત લખી નાખો તો ડીએક્સની જગ્યાએ શું લખશો, ટુ અંડરરૂટ એક્સ ડીટી. અને અહીંયા શું છે, અંડરરૂટ એક્સ અને અંડરરૂટ એક્સ માઇનસ વન બરોબર તમે શું ધાર્યું, તો કે ટી ધાર્યા. હવે અહીંયાથી અંડરરૂટ એક્સ ઉડી જશે, તમારી પાસે વધ્યું શું ખાલી, એકના છેદમાં ટી ઇન્ટુ ડીટી. બરાબર, તો આ તો સૂત્ર બની ગયું. કયું, લોગ મોડ ટી પ્લસ સી. ઓકે, તો જ્યાં ટીની જગ્યાએ તમે શું લખશો, તો લોગ મોડ ટી, ટીની કિંમત આપણે જે ધારી હોય એ અંડરરૂટ એક્સ માઇનસ વન અને પ્લસ સી. તો આ રીતે તમે આદેશથી સંકલન કરી શકો છો. બરાબર છે, આ જ રીતે આપણે બીજો દાખલો જોઈએ. ચલો જુઓ દાખલા નંબર 11. આની અંદર આપણને આપ્યું છે કે સંકલન ઓફ આઈ બરોબર એક્સના છેદમાં અંડરરૂટ એક્સ પ્લસ ફોર. જો અહીંયા તમને એક સૂચના આપી છે કે એક્સ એ માઇનસ ચાર કરતા મોટો છે, કારણ કે જ્યારે પણ તમે જો અહીંયા માઇનસ ચાર લગાડો તો માઇનસ ચાર મૂકો તો ઝીરો થઈ જાય, તો છેદની અંદર ક્યારેય પણ ઝીરો હોય નહીં. બરાબર, એટલા માટે આપણે કહી શકીએ કે એ શક્ય નથી. અને ચાર કરતાં મોટી કિંમત એટલે કે માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક ઝીરો એક બે ત્રણ લગાડો તો વર્ગમૂળની અંદર પ્લસવાળું જ પદ આવશે, માઇનસ આવશે નહીં, કારણ કે વર્ગમૂળની અંદર માઇનસ ક્યારેય શક્ય બને નહીં. હા, જો સંકર સંખ્યાનો અભ્યાસ તમે કરતા હો તો વર્ગમૂળની અંદર માઇનસ હોય, જેને આયોટા કહેવામાં આવે, એટલે કે આય આવે, એ શક્ય બને. બાકી તમે ક્યારે પણ વર્ગમૂળની અંદર માઇનસ શક્ય બને નહીં. હવે આપણે આનું સંકલન કરવાનું છે, તો આપણે શું કરશું,
તો અંડરરૂટ એક્સ પ્લસ ફોર આપ્યા છે અને ઉપર એક્સ આપ્યા છે. હવે જો અંડરરૂટ વાળું પદ લઈએ અને આપણે કંઈક ધારીએ તો એક્સ કોમન ના નીકળે અથવા તો એને કરતાં બનાવવા માટે થોડીક તકલીફ પડે. તો આપણે અહીંયા ધારો કે એની અંદર જે સંખ્યા છે એને ખાલી ધારીએ. ધારો કે એક્સ પ્લસ ફોર બરોબર જો આપણે ટી લઈએ, ટી આદેશ લેતા. હવે જો તમે આને ટી આદેશ લઈ લો તો શું થઈ જાય, એક્સનું વન આનું વિકલન કરવાનું છે, વન આનું ઝીરો થઈ જાય, ડી એક્સ બરોબર શું થઈ ગયું, ડી ટી. હવે આને આપણે લખીએ કે આઈ બરોબર એક્સ, એક્સને કરતા બનાવો તો આ સામે જાય તો શું લખાય, ટી માઇનસ ફોર. કેમ કે એક્સને કરતા બનાવો તો ટી માઇનસ ફોર લખાય. અહીંયા એક્સ આપેલો છે અને એક્સ પ્લસ ફોરની જગ્યાએ આપણે શું ધાર્યું, ટી. તો વર્ગમૂળમાં શું આવ્યું, ટી ઇન્ટુ ડી ટી. કેમ કે ડી એક્સની જગ્યાએ ડી ટી લખવાનું છે. હવે બંનેને અલગ અલગ આપી દો તો તમે શક્યતાથી લઈ શકો. તો સંકલન ઓફ ટીના છેદમાં વર્ગમૂળમાં ટી, વર્ગમૂળમાં ટી એટલે શું, ટીની ઉપર એક દૂતીયાંશ ઘાત ઇન્ટુ ડી ટી, માઇનસ ફોર એકના છેદમાં ટીની ઉપર એક દૂતીયાંશ ઘાત. બરાબર. હવે આ બંનેને અલગ અલગ આપણે આપીએ તો ટીની એક દૂતીયાંશ ઘાત ઉપર જતી રહે. તો આપણે શું કહીએ કે ટીની ઉપર કેટલી ઘાત હતી, એક, નીચેથી ઉપર જાય તો એક દૂતીયાંશ માઇનસ, અને સંકલન ઓફ ડી ટી માઇનસ અહીંયા કેટલા છે, ફોર. આને ઉપર લઈ જાઓ તો ટીની ઉપર શું થયું, માઇનસ એક દૂતીયાંશ ઘાત ઇન્ટુ ડી ટી. બરાબર. એટલે આ રીતે આપણે લાવી શકીએ. હવે આનું વિકલન કરીએ, ઓલા સંકલન કરીએ તો શું થશે, એકમાંથી એક દૂતીયાંશ જાય તો હજી આપણી પાસે શું વધ્યું, એક દૂતીયાંશ ડી ટી માઇનસ. અહીંયા તો આપણી પાસે માઇનસ ઘાત જ છે એટલે કે ફોર ટીની ઉપર માઇનસ એક દૂતીયાંશ ડી ટી. હવે સંકલન કરીએ તો શું થાય, ઘાતની અંદર વધારો તો એક દૂતીયાંશની અંદર એક ઉમેરો બાય એક દૂતીયાંશ પ્લસ વન માઇનસ ફોર. અહીંયા ઉમેરો એટલે કે માઇનસ એક દૂતીયાંશ છે, પ્લસ વન બાય માઇનસ એક દૂતીયાંશ પ્લસ વન અને પ્લસ સી. હવે અહીંયા નીચે થ્રી બાય ટુ થઈ જાય તો એને જો લખો તમે તો શું લખાય, ટુ બાય થ્રી. કેમ કે થ્રી બાય ટુ છે, ટુ ઉપર જાય થ્રી નીચે, અને ટીની ઉપર પણ શું આવે, થ્રી બાય ટુ ઘાત બે એકા બે ને ત્રણ માઇનસ ફોર. નીચે કેટલા આવશે તો કે એકમાંથી જ્યારે અડધો બાદ કરીએ તો આપણને શું મળે, એક દૂતીયાંશ, અને ટીની ઉપર પણ શું વધશે, એક દૂતીયાંશ પ્લસ સી. હવે ટીની કિંમત મૂકીએ, આઈ બરોબર બેના છેદમાં ત્રણ ટી. ટી એટલે કેટલા, તો કે એક્સ પ્લસ ચાર. તો કે એક્સ પ્લસ ચારની ઉપર ત્રણ દૂતીયાંશ ઘાત માઇનસ ચાર, આ બે ઉપર જતા રહે એટલે ચાર દૂને કેટલા થઈ જાય, આઠ. ટી એટલે એક્સ પ્લસ ફોર અને એની ઉપર એક દૂતીયાંશ ઘાત, એને વર્ગમૂળમાં પણ લખી શકો, અને પ્લસ સી. તો આ રીતનો આપણને એનો આન્સર મળશે કે આઈ બરોબર ટુ બાય થ્રી એક્સ પ્લસ ફોરની થ્રી બાય ટુ ઘાત માઇનસ આઠ એક્સ પ્લસ ફોરની એક દૂતીયાંશ ઘાત પ્લસ સી. આને વર્ગમૂળમાં લખો તો પણ ચાલશે. બરાબર. તો આ રીતે આપણે સંકલનના દાખલા ગણી શકીએ.